ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં ને? હજુ મસ્ત મસ્ત સવાર થઈ ગઈ છે પક્ષીઓના કલરો સાથે. એટલા મસ્ત પક્ષી બોલે છે ને અત્યારમાં, ખિસકોલી ને પક્ષી બધા, કોયલ ને ચકલીઓ ને. અત્યારમાં મજા આવે અહીંયા ઉપર આવે આ ઝાડમાં, પક્ષી બહુ હોય. છોકરાઓ ગયા સ્કૂલે અને હું ને દાદી છે. હવે ચા નાસ્તો કરવાનો ટાઈમ છે, ચાલો બધા ચા નાસ્તો કરવા. જો આજે તો ઘણા બધા અરીઠા ફેરા છે, એટલા બધા એક સાથે જ ફરશું. પાકા થઈ ગયા એટલે કરવા મળશે. તો હાલો બધા ચા પીવા, દાદી ચા પીવા બેઠા છે. જોવા ઊંઘલી છે બીઠી બીઠી ગોલી. આ છે ને કાલ સવારમાં આવી હતી ને પછી આખો દિવસ આવી જ નહોતી, સાંજે નો આવી. જેની આવી ને પહેલાં તો વહી ગઈ હતી, હમણાંથી રોજ એવું જ કરે છે. અત્યારે આવે ને પછી આખો દિવસ ન આવે, જેની રમાડવા ન મળે. ગોલી જેની મજા ન આવે પછી. કાલ આખો દિવસ એને રાહ જોઈ હતી પણ સવારમાં બે કલાક આરામ કરીને વહી ગઈ ને પછી આવી જ નહીં. કઈ ગોલી હાલે તો બધું જ કામ પતી ગયું અને હવે અત્યારે થયો છે રસોઈનો ટાઈમ. તો રસોઈ કરશું. હમણાં છોકરા આવી જશે સ્કૂલેથી. આજે આ ચકલી એટલો બોલે એટલો બોલે ને ચૂપ જ ન થાય, બહુ બોલે, એક ધારી બોલે. અને અહીંયા દાદી બેઠા છે, ઝાડવા નીચે નેચરલ વાતાવરણમાં મજા આવે અત્યારે ઉનાળામાં. સારું, ચાલો રસોઈ કરી લઈ. અને રસોઈમાં આજે બનાવવાની છે કે ચીલની ભાજી. અમે ક્યારેય બનાવેલી નથી પણ આજે શાકભાજીવાળો કહેતો હતો બહુ સરસ બને, તો થયું લાવો આપણે ટ્રાય કરવી. ક્યારેય બનાવેલી તો નથી પણ ટ્રાય કરવી. ચીલની ભાજી અને સુવાદાણાની ભાજી મિક્સ, બે મિક્સ બનાવશું. પહેલી વાર બનાવું છું એટલે ખબર નથી કેમ બનાવ્યું, પણ બીજી બધી ભાજી બનાવતી હોય એમ બનાવી નાખીશ. ખબર નહીં હવે કેવી બને, બન્યા પછી ખબર પડશે કે કેવી બની. ચાલો બનાવી લઉં તો ચીલની ભાજી બનાવીશ અને સાથે બીજી કોઈ પણ સબ્જી બનાવીશ, કારણ કે છોકરાઓને તો ભાજી ભાવતી જ નથી, ખાતા જ નથી ને. અને એના માટે બીજું કંઈક બનાવવું પડશે. અને રોટલી બનાવશું, કંઈક સંભારા સલાડ કરશું. સારું ચાલો બનાવી લઉં. જો આ છે ચીલ અને સુવાદાણાની ભાજી, બેને મિક્સ જ વીણી લીધી છે. અને આ છે દેશી ટમેટા, જો કેવા છે એકદમ ફ્રેશ અને લાલ લાલ. અને અત્યારે ટોમેટો સોસ બનાવ્યો તો બહુ સરસ થાય, બનાવશું આપણે. ગયા વર્ષે મેં બનાવ્યો હતો, બહુ સરસ થાય છે. સારું હાલો આ ભાજી બનાવી લઉં.
દેખાવમાં તો સારી લાગે છે પણ ખાવી પછી ખબર પડે કેવી બની. અને અહીં જમવા બેસી ગયા છે. તમે કંઈ કહેશો નહીં કા કે હાલો જમવા. અને આ છે રીંગણા બટેટાનું શાક. અને દાદી બેસી ગયા છે પણ એમને હજી જમવા નથી આપ્યું. મસ્ત સરસ મજાની સાંજ થઈ ગઈ છે. બહાર બેઠા છે બધું મોબાઈલમાં નકરો વીટી ઉડી છે. એ સોડીનું પગલો કા હે ને ઈસુરીન પગલો છે હોય ને તું દાદી પુષ્પા ભાઈ નો થાય ને પગલો આ જો અગાસી ઉપર આવી ગયા છે. અને આ ત્રણે જોવો મસ્તી કરે. અરીઠા થી રમે છે. જો અરીઠા મારવાનું રમે. દાદી જેની થઈ ને જો બે કેવીન ને મારે છે. હવામાં કૂદકો માર માર લે હાલ જોઉં છું કેવો મારે ઊંચો મારજે. હા બહુ માર્યો. તો અત્યારે બધા તૈયાર થઈને બેઠા છે. તો ક્યાં જવાનું છે જેની? ક્યાં જવાનું છે? ક્યાં? તો આ જેની ને અને કેવિન ને બે ત્રણ દિવસથી બહારનું જમવાનું બહુ મન થયું હતું. પનીર ખાવું છે, ચાઇનીઝ ખાવું છે. એટલે હવે આજે જાય છે અમે બહારે જમવા. તો તૈયાર થઈને બેઠા છે. અમને પપ્પા આવે એટલે જાય. એને મેં કીધું કે ખીચડી કઢી બનાવી આપણે. તો ખીચડી કઢી તો બિલકુલ નહીં ખાવા દે. આજ તો મને કંઈક બહારનું જ જોશે. ઈ ફાસ્ટ ફૂડ કહેવાય. મમ્મી ખીચડી બહુ ફાસ્ટ ફૂડ કહેવાય. હા ચાઇનીઝ બહુ હેલ્ધી ફૂડ હોય. હા એટલે જ તને ખવડાવું છે હેલ્ધી ફૂડ. અને આપણે રોજ રોજ ફાસ્ટ ફૂડ ખાવી છે અને હેલ્ધી ફૂડ એક મહિના પર એક બહાર ખાવા જવાની. અને ઘરે ફાસ્ટ ફૂડ ખાય છે. એકદમ ટેસ્ટી અને સરસ જમવાનું હોય છે. આનું અમે આનું લઈ આવ્યું છે. અહીંયા છોકરાઓને જમવું છે આવ્યા. હમણાં શું શું મંગાવ્યું છે જમવાનું બતાવું.
અમને મેનુ છે ને સીધું મને આપી નૂડલ્સ ખાય છે. હા જે બોલાય જો બધા એમ કે હાલો જમવા. હા દાદીએ ખાઈ લીધા. દાદી બહુ નથી ખાતા નૂડલ્સ ને મંચુરિયન ને હું હમણાં પંજાબી આવે ને પછી ખાય. કેવિન તો કેવિને તો ખાલી કરીને તો કેવું હતું મજા આવી તને? હે કે ટાઈમ નથી કહેવાનો મજા આવી ગઈ ને. તો જમીને ઘરે આવતા રહ્યા અને હવે બધાએ આરામ કરવાની તૈયારી છે. અહીં દાદી ઊભા છે પણ અહીં દાદીની જગ્યાએ છે ને અમને સૂઈ ગયા અને આ ઝેરની ચોપડા ભરે છે. કેવિન ભાઈ બેઠા છે. કેવિન કેવી મજા આવી? બહુ મજા આવી. પેટ ફાટી જવાનું એવું તો ખવાતું નથી, કૂટતું જ નતું કા. પેલા આપણે બહાર હોટલ માં જમવા જતા ને તો બહુ ખાતા હતા અને હવે તો થોડુંક ખાય ને એટલું ખૂટવાડી નથી હકતા કા. કેવિન તો નકર અનલિમિટેડ ખાતો તો એને ના પાડી આવે. કેવિન તો ખાઈ શકે આપણે ન ખાઈ શકે. તો મેં અત્યારે તમા બધા કરતા સૌથી વધારે વેજ ખાતો. આ પપલા આવશે અને પંજાબી ખાતો ને એટલે રોવા તો જમ થઈ જાય. થોડું કાવ કરવી એટલે આજ તો એને મને ચોખ્ખું કહી દીધું તો કે આજ તો હું ખીચડી ને હું ખાઈશ જ નહીં. દાદીએ પાર્ટી આપી. તારે ઘરે નો ને હું તને એકને બનાવી દઈશ કઢી ખીચડી. તો ઘરે રહ્યો તો તને બનાવી દેત. તે કીધું કે હાલ કે આજ આજ બહાર ખાવા જાવે એટલે પછી મેં કીધું ના. પણ તે એમ કીધું કે હું ઘરે ખાઈશ તો બનાવી દેત. પનીર ભાવ લાગણી મને ઠેસ તો પહોંચે એટલે એમ કીધું કે મારી મમ્મી કહે છે બિચારી ખાવાનું તો પછી મારે એનો હાલ આયા થઈ ગયો બરાબર છે સેટ આવી ગયું. તો નાની એ નાના એ જો સુરેન્દ્રનગર થી પાર્સલ મોકલ્યો છે. ઘરની સિંગો મોકલી છે. સરગવાની સિંગ બહુ થઈ છે. હજી કઈક છે. તમારું મોટું કેમ એવું થાય છે? કેરી જો ઘરની કેરી. ઘરની કેરી છે. બટેકા છે કાચા દેશી કેરી. અહીંયા ઘરના આંબાની કેરી જો કેટલી બધી છે. અને હજી છે આ સ્પેશિયલ છે ને જેનીનું પાર્સલ છે. શું હશે એનું ફેવરિટ વસ્તુ છે? આ પહેલાં આપણે બતાવીએ તો કે ના ના એની ફેવરિટ વસ્તુ લાયા હતા. શું હશે કયો? બુંદીના લાડવા જેનીના ફેવરિટ. આપણે ચટણી બનાવશું કાલે કેરી ની. ભારત ખાવ.
ચાલો, બધા સુવાની તૈયારી કરે છે, તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ગુડ નાઇટ.